હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાતાવરણમાં થતું ક્ષારણ સમજવાનું છે. તો હવે આપણે જે સોલ્યુશનની અંદર કોઈ પણ ધાતુને મૂકીએ તો અલગ અલગ સ્થિતિઓની અંદર ક્ષારણ કઈ રીતે થાય છે એ આપણે જોયું. પરંતુ જે રિયલ લાઈફમાં આપણે જોઈએ છીએ તો કે ધાતુઓ ખુલ્લી હવામાં હોય છે, એટલે કે વાતાવરણના સીધા સંપર્કમાં હોય છે, ત્યારે પણ એનું ક્ષારણ થતું જોવા મળે છે. તો હવે જોઈએ કે ધારો કે હવે સીયુ છે, તો હવે સીયુ જો વાતાવરણમાં ખુલ્લી હોય તો એના ઉપર શું અસર થશે? તો પ્રથમ તો જે સીયુનું ક્ષારણ થાય છે એને પેટીના ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે તાંબાનો જે કલર બદલાય છે એને આપણે પેટીના કહીએ છીએ. આ કયા કારણે થાય છે? તો કે જે સીયુ છે એ વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ અને સીયુ ઓ બનાવશે. હવે જ્યારે શરૂઆતમાં જ્યારે તાંબાનું જે ક્ષારણ હશે એ તીવ્ર હશે, એટલે કે એનો જે વેગ છે એ કેવો હશે? ઝડપી હશે. પરંતુ સમય સાથે જ્યારે એ સીયુઓમાં કન્વર્ટ થશે, ધીમે ધીમે એનો જે ક્ષારણનો દર છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે સમય સાથે સીયુના જે ક્ષારણ છે એના દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે જો ઝીંકને જોઈએ તો ઝીંક છે એ જ્યારે હવામાં એનું જ્યારે ક્ષારણ થાય છે અને જો એ છિદ્રાળુ બને છે ત્યારે શું થાય છે? કે ધીમે 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 જેનું જે ક્ષારણનો દર છે એ સમય સાથે સતત વધે જાય. એટલે કે આ જે સીધી લાઈનમાં જે આપણને ગ્રાફ દેખાય છે, એટલે કે એનું જે સમય સાથે ધીમે ધીમે જેમ સમય વધે એમ જે એનો ક્ષારણનો વેગ છે એ સતત વધે જાય. એના દરની અંદર કોઈ ફેરફાર થતો નથી અને જેડનનું જે એનું સંયોજન બને છે એનું વજન વધે જાય છે. કારણ કે જ્યારે એની સાથે કંઈક જોડાશે ત્યારે જ ક્ષારણ થશે અને એના નવા જે પરમાણુઓ જોડાવાના કારણે શું થશે? મૂળ જેડન ધાતુ છે એમાં વજનમાં વધારો થશે. હવે જે ત્રીજા પ્રકારનું જે એફી છે, એટલે કે સૌથી વધારે જે આપણને આપણી આજુબાજુ દેખાય છે એ શું દેખાય છે? એફી ધાતુથી અથવા તો એની આજુબાજુની બનેલી વસ્તુઓ. એફી છે એમાં શું થાય છે કે જ્યારે એનું જે ક્ષારણ છે જ્યારે નીપજ આપે છે, એટલે કે ક્ષારણ થયા પછી ધારો કે Fe2O3 બન્યું, તો એના પછી શું થશે? એના ક્ષારણના વેગમાં વધારો થઈ જશે. એટલે કે એકવાર ક્ષારણની શરૂઆત થશે ત્યારબાદ એના વેગમાં શું થશે? વધારો થઈ જશે. એટલે કે મૂળ જ્યારે Fe સાદી અવસ્થામાં હોય છે એના કરતાં જ્યારે એનું ક્ષારણ થાય છે ત્યારે એનો જે ક્ષારણનો દર છે એ શું થઈ જાય છે? વધી જાય છે. હવે કઈ રીતે? તો કે જ્યારે આ નીપજ હોય છે જે આલ્કલી ધાતુઓ સાથે અથવા તો કે કોઈ બીજી રીતે, ત્યારે એ શું કરે છે કે એની ક્ષક્રિયતા વધારી નાખે છે અને એના ક્ષારણમાં વધારો કરે છે. શરૂઆતમાં જ્યારે ક્ષારણનો વેગ હોય છે કેવો હોય છે? ઓછો હોય છે. પણ જ્યારે એકવાર નીપજ બનશે એટલે શું થશે? એની સક્રિયતાના કારણે એના દરમાં સતત વધારો કરી નાખશે. હવે શું કેવા ધાતુ અથવા તો કેવા વાયુઓ સાથે એફી રિએક્શન કરે છે? જેમ કે એફી છે તો એનું રિએક્શન SO2 છે, H2S છે, NO છે, CO2 છે, પછી કેટલાક વાયુના જે રજકણો છે એ રજકણો સાથે જોડાયેલા કેટલાક કણો, જેમ કે રજકણોની અંદર ધારો કે મીઠાના કણ હોય તો NaCl, કોઈ પણ સોલ્યુશન જ્યારે સુકાઈ જાય NaCl ત્યારે શું કરશે? એની પાછળ એના કણ મૂકશે. પછી NH4SO4 છે, તો જે આવા કણો છે એ શું કરશે? એફીની સપાટી પર ચોંટી અને એફીની સક્રિયતામાં વધારો કરે છે. પછી જ્યારે તે HClની હાજરીમાં આવે છે ત્યારે પણ એના ક્ષારણમાં શું થાય છે? વધારો. એટલે કે એસિડની હાજરીમાં પણ એના ક્ષારણમાં શું થાય છે? વધારો થાય છે. હવે જો જોઈએ કે એની SO2ની હાજરીમાં કઈ રીતે રિએક્શન કરે છે તો એક ઉદાહરણથી સમજીએ. આમાં એનોડ અને કેથોડ રિએક્શન લઈએ તો કે એનું ક્ષારણ થશે એટલે શું થશે? એફીની આગળ એનોડિક અને કેથોડિક રિએક્શન થશે, જેમાં એનોડ આગળ એફી શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી અને Fe+2 સ્ટેટ ધારણ કરશે, બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. જ્યારે કેથોડ આગળ રાસાયણિક પ્રક્રિયાઓ થોડી લાંબી થશે તો જે હવાનો જે ભેજ હશે એ ભેજ H+ અને OH- ને મુક્ત કરશે. અને હવે આ જે H+ છે એની સાથે શું થશે? તો કે હવાનો જે SO2 હશે એની સાથે જોડાઈ અને ઓક્સિજન સાથે જોડાઈ અને શું બને છે?
H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનશે. હવે આ જે સલ્ફ્યુરિક એસિડ છે એ આગળ Fe+2ના આયન સાથે એટલે કે આની સાથે રિએક્શન કરી અને FeSO4 બનાવે છે અને H2 અણુરૂપે મુક્ત થાય છે. હવે જો આ તો નોર્મલ સિચ્યુએશનની વાત છે, પણ જો કેથોડ આગળ SO2નું પ્રમાણ જો વધારે દેવામાં આવે તો શું થાય છે? તો કંઈક આ પ્રકારની રિએક્શન જોવા મળે છે. જે SO2 છે એ ઇલેક્ટ્રોન મેળવી અને H2O2-2 સ્ટેટ ધારણ કરે છે અને પછી એ Fe+2 સાથે રિએક્શન કરી એટલે કે આ આની સાથે જોડાઈને Fe H2O2 બનાવે છે અને આગળ જતા Fe+2 અને S-2 જોડાઈને FeS બને છે. બરાબર. તો જે આ બધા રિએક્ટન્ટ બને છે એની જે આ નીપજ હોય છે એ કેવી હોય છે? ઓક્સિડેશન કરતા હોય છે. હવે જો તાંબાનું ક્ષારણ જોઈએ તો હવે CU એસિટિક એસિડની હાજરીમાં આવે ત્યારે આ બંને જોડાઈ અને પ્રથમ CU છે એ CH3COOH ના બે અણુઓ સાથે રિએક્શન કરે છે અને એમાંથી આપણને જે પ્રોડક્ટ મળે છે એ CuCO3 અને CuOH2 મળે છે અને અંતે તેમાંથી CuO એટલે કે કોપર ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, જેને આપણે પેટીના તરીકે ઓળખીએ છીએ. હવે જો SO2ની હાજરીમાં જો એનું રિએક્શન જોવામાં આવે તો CuSO2 સાથે જોડાઈ અને હવાના ભેજ અને ઓક્સિજન સાથે જોડાઈ અને CuSO4 બનાવે છે જે અંતે કોપર હાઇડ્રોક્સાઇડમાં પરિણમે છે અને સીએલની હાજરીની અંદર CuCl2 બનાવે છે અને કોપર હાઇડ્રોક્સાઇડ બને. હવે જે નેક્સ્ટ લેક્ચર લઈશું એની અંદર આપણે જોઈશું કે ભૂગર્ભની અંદર કયા પ્રકારે ક્ષારણ થાય છે, એટલે કે જમીનની અંદર જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય છે એની અંદર કયા પ્રકારના ક્ષારણ જોવા મળે છે એની વાત કરશું. થેન્ક યુ.